હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે શું કરવાના છે ખબર છે? કોઈને આપણે આગળના પીરિયડમાં માય સેલ્ફ ઇઝ અ પપેટ દ્વારા જોયું, આરવ અને આદિ સાથે. મજા આવેલી ને આરવ અને આદિ સાથે? તો એ જ વિડીયોને આજે આપણે રીડ કરતા શીખવાના છે. તો બધાએ શીખવું છે, રીડ કરતા શીખવું છે પાક્કું? તો આપણે આજે માય સેલ્ફના વિડીયોને રીડ કરતા શીખવાનું છે. પહેલાં આપણે બોર્ડ ઉપર શીખીશું રીડ કરતા, અને પછી હું તમને એના ફ્લેશકાર્ડ દ્વારા તમે રીડ કરતા શીખવાડીશ. તો તમે બધા રેડી છો ને? તો તૈયાર થઈ જાઓ. તમને ખબર છે કે મેં આગળના માય સેલ્ફના વિડીયોમાં તમને એક નાનકડું હોમવર્ક આપ્યું હતું. કોઈને યાદ છે મેં શું આપેલું હતું? શું આપેલું હતું? તમારું નેમ, તમારા ફાધરનું નેમ, તમારા મધરનું નેમ, તમારા ફ્રેન્ડનું નેમ અને તમારી સિટીનું નેમ ઇંગ્લિશમાં મેં તમને લખવા આપેલું નોટબુકમાં. કેટલા જણે લખ્યું ઇંગ્લિશમાં? કેટલા જણે તમારી સ્પેલિંગ, તમારા ફાધરની સ્પેલિંગ, મધરની સ્પેલિંગ લખી ઇંગ્લિશમાં નોટબુકમાં લખી? તો હવે આપણે આજે આ માય સેલ્ફના સેન્ટેન્સીસ રીડ કરીએ. ઓકે, સો લુક એટ હિયર. હું લખ્યું છે મેં, જો માય શું વંચાય, અને માય શું વંચાય, માય, અને આને શું વંચાય, સેલ્ફ. શું વંચાય? સેલ્ફ. બોલો માય સેલ્ફ. બોલો જોરમાં બધા મારી સાથે, માય સેલ્ફ. શું વંચાય? માય સેલ્ફ. ઓકે, ફર્સ્ટ સેન્ટેન્સ રીડ કરી આપણે. શું વંચાય આને? માય. બોલો મારી સાથે, માય નેમ ઇઝ. બોલો પાછા, માય નેમ. શું વંચાય આને? નેમ ઇઝ. શું વંચાય? ઇઝ. બોલો માય નેમ ઇઝ મીત. અહીં મેં મીતનું નામ લખ્યું છે, તમારે અહીં તમારું નામ લખવાનું. મેં ઇંગ્લિશમાં તમને સ્પેલિંગ લખવા આપેલી ને? વેરી ગુડ. તો એ સ્પેલિંગ જોઈને તમારે અહીંયા લખવાની, તમારે તમારું નામ બોલવાનું. જ્યારે તમે આ સેન્ટેન્સીસ રીડ કરો ત્યારે અહીં તમારું નામ બોલવાનું. શું બોલશો? માય નેમ ઇઝ મીત. તમારે અહીં કોનું નામ બોલવાનું? તમારું. વેરી ગુડ. સેકન્ડ સેન્ટેન્સ રીડ કરીએ. માય, બોલો બધા, માય ફાધર્સ. શું લખ્યું છે આ? ફાધર્સ. ફાધર્સ એટલે તમારા પપ્પા. વેરી ગુડ. બોલો માય ફાધર્સ નેમ ઇઝ રવિભાઈ. અહીં તમારે તમારા ફાધર્સનું નેમ બોલવાનું, બરાબર? બોલો પાછા મારી સાથે, માય ફાધર્સ નેમ ઇઝ રવિભાઈ. તમારે તમારા ફાધરનું નેમ બોલવાનું. ઓકે, થર્ડ, માય મધર્સ. અહીં શું લખ્યું છે? મધર્સ. મધર્સ એટલે તમારી મમ્મી. વેરી ગુડ. બોલો માય મધર્સ નેમ ઇઝ. માય મધર્સ નેમ ઇઝ ગીતાબેન. અહીં તમારી મધર્સનું નેમ લખવાનું અને બોલવાનું. બોલો માય મધર્સ નેમ ઇઝ ગીતાબેન. વેરી ગુડ. ફોર્થ નંબર, માય ફ્રેન્ડ્સ નેમ. ફ્રેન્ડ્સ એટલે તમારા ફ્રેન્ડ્સ, જે તમારી સાથે ભણતો હોય, તમારા ઘરની આજુબાજુમાં તમારા જે બેસ્ટ ફ્રેન્ડ હોય, તમારા દોસ્તો, એનું નેમ લખવાનું છે અને એનું નેમ બોલવાનું છે. તો આપણે ફરી રીડ કરીએ. માય ફ્રેન્ડ્સ નેમ ઇઝ દીપ. અહીં તમારા ફ્રેન્ડનું નેમ લખવાનું. બોલો ફરી મારી સાથે, માય ફ્રેન્ડ્સ નેમ ઇઝ
ગ્લાસ. માય સિટી. સિટી એટલે શહેર. તમે જે શહેરમાં રહો છો, તમે કઈ સિટીમાં રહો છો? આપણે આગળના વિડીયોમાં જોયું સુરત શહેરમાં, સુરત સિટીમાં રહો છો ને? તો બોલો, માય સિટી નેમ ઇઝ સુરત. એન્જો સુરત લખ્યું છે, બોલો બધા. માય સિટી નેમ ઇઝ સુરત. સો ફ્રેન્ડ્સ, આ માય સેલ્ફના 5 સેન્ટેન્સીસ આપણે ફરીથી રીડ કરીએ. બોલજો મારી સાથે. માય નેમ ઇઝ મીટ. વેરી ગુડ. માય ફાધર્સ નેમ ઇઝ રવિભાઈ. માય મધર્સ નેમ ઇઝ ગીતાબેન. માય ફ્રેન્ડ્સ નેમ ઇઝ દીપ. માય સિટીઝ નેમ ઇઝ સુરત. સો ફ્રેન્ડ્સ, તમને અહીં આ માયસેલ્ફના સેન્ટેન્સીસ રીડ કરતા આવી ગયા? તો તમારે ફરીથી આ સેન્ટેન્સીસ ઘરે તમારા જોડમાંથી રીડ કરવાના છે. તમારા મમ્મીને કહેવાનું, હા તમને હેલ્પ કરે રીડ કરવામાં. સો તમારે બધાએ આ રીડ કરવાના છે. ફ્રેન્ડ્સ, આપણે બોર્ડ ઉપરથી માયસેલ્ફના સેન્ટેન્સ રીડ કર્યા. હવે આપણે ફ્લેશ કાર્ડ દ્વારા માયસેલ્ફના સેન્ટેન્સ રીડ કરવાના છે. તો ફ્રેન્ડ્સ, તમે અહીં જોઈ શકો છો કેટલીક સ્પેલિંગના ફ્લેશ કાર્ડ લખ્યા છે. તો આપણે આ માયસેલ્ફના સ્પેલિંગના જે ફ્લેશ કાર્ડ લખ્યા છે એને આપણે ગોઠવીને સેન્ટેન્સ બનાવશું અને આ રીતે સેન્ટેન્સ બનાવીને એને રીડ કરીશું. તો બધા રેડી છો ને રીડ કરવા માટે? તો આપણે એને સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ્સ, આપણે ફર્સ્ટ સેન્ટેન્સ કયું રીડ કરેલું? માય નેમ ઇઝ, તમારું નામ બોલવાનું. તો ફ્રેન્ડ્સ જો, અહીં મેં માય નેમ ઇઝના ફ્લેશ કાર્ડ મૂક્યા છે ગોઠવીને. જોયું બધાએ? તો આ કયું છે, આ કયો વર્ડ છે? માય. બોલો, રીડ કરો માય. પછી કયું છે, કઈ સ્પેલિંગ છે? નેમ. તો શું થયું? માય નેમ. અને પછી કયું છે, આ કયો કાર્ડ છે? ઇઝ. તો શું બન્યું? માય નેમ ઇઝ મીટ. તમારું નામ હોય તો તમારે તમારું નામ બોલવાનું. તો ફરી રીડ કરીએ આપણે. બોલો મારી સાથે, માય નેમ ઇઝ મીટ. તમારે તમારું નામ બોલવાનું. તો ફ્રેન્ડ્સ, આ રીડ કરતા આવડી ગયું ને? ફરી રીડ કરો, માય નેમ ઇઝ મીત. હવે આપણે નેક્સ્ટ સેન્ટેન્સને આપણે ગોઠવીને રીડ કરીએ. હા ફ્રેન્ડ્સ, નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ આપણે. હવે મેં માય નેમ અને ઇઝની વચ્ચે મેં કયો કાર્ડ ઉમેર્યો, કઈ સ્પેલિંગનો કાર્ડ ઉમેર્યો? જો બધા, ફાધર્સ. વેરી ગુડ. તો આ સેન્ટેન્સ આપણે રીડ કરીએ. આ કયો, કઈ સ્પેલિંગ છે? કયો ફ્લેશ કાર્ડ છે? માય. પછી આ કયું છે, કઈ સ્પેલિંગ છે? ફાધર્સ. નેમ ઇઝ. હવે અહીં કોના ફાધરનું નેમ આવશે? તમારા. વેરી ગુડ. તો શું સેન્ટેન્સ બન્યું? રીડ કરો, માય ફાધર્સ નેમ ઇઝ રવિભાઈ. તમારે તમારા ફાધર્સનું નેમ લખવાનું. ફરી રીડ કરો મારી સાથે, માય ફાધર્સ નેમ ઇઝ. અહીં તમારે તમારા ફાધરનું નેમ લખવાનું. તો હવે ફ્રેન્ડ્સ, આપણે નેક્સ્ટ જોઈએ. ફાધર પછી આપણે કોનું નેમ બોલેલા? મધરનું. તો આપણે મધરની સ્પેલિંગનો ફ્લેશ કાર્ડ મૂકીને આપણે એ સેન્ટેન્સ રીડ કરીએ. સો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ જો, મેં કયો સ્પેલિંગનો કાર્ડ મૂક્યો? શોધો શોધો, આમાં તમને કયું અલગ લાગે છે? મધર્સ. વેરી ગુડ. તો હવે આપણે આ સેન્ટેન્સને રીડ કરીએ.
My mother's name is. અહીંયા કોનું નેમ આવશે? તમારા મધરનું નેમ આવશે કે મારા મધરનું? વેરી ગુડ, તમારા. તો ફરીથી વાંચો. માય મધર્સ નેમ ઇઝ ગીતાબેન. તમારે તમારા મધરનું નેમ રીડ કરવાનું. તો ફ્રેન્ડ્સ, તમને રીડ કરતા આવડી ગયું ને? ફરી વાંચીએ. માય મધર્સ નેમ ઇઝ, તમારા મધરનું નેમ બોલવાનું. હવે ફોર્થ નંબર પર કયું સેન્ટેન્સ આવે છે? ફ્રેન્ડ નેમ, ફ્રેન્ડ તમારા ફ્રેન્ડનું નેમ. તો આપણે એ જોઈએ કે ફ્રેન્ડ્સ, તો જો હવે તમને શું દેખાયું? કયા સ્પેલિંગ દેખાય? કઈ સ્પેલિંગનો ફ્લેશ કાર્ડ દેખાયો? ફ્રેન્ડ્સ, વેરી ગુડ. તો હવે આપણે આ સેન્ટેન્સ રીડ કરીએ. માય ફ્રેન્ડ્સ નેમ ઇઝ. અહીંયા કોના ફ્રેન્ડનું નેમ આવશે? તમારા. વેરી ગુડ. તો બોલો, માય ફ્રેન્ડ્સ નેમ ઇઝ કૃષવ. તમારે તમારા ફ્રેન્ડનું નેમ બોલવાનું. ફરીથી વાંચો. માય ફ્રેન્ડ્સ નેમ ઇઝ. કોનું આવશે અહીં? તમારા. વેરી ગુડ. હવે લાસ્ટ ફિફ્થ નંબરનું સેન્ટેન્સ બાકી છે, તો એમાં કયું આવશે? કોઈ કહે છે મને? સિટી નેમ. વેરી ગુડ. તો આપણે લાસ્ટ સેન્ટેન્સ રીડ કરીએ. સો ફ્રેન્ડ્સ, લાસ્ટ સેન્ટેન્સમાં મેં કઈ સ્પેલિંગના ફ્લેશ કાર્ડ મૂક્યા જો બધા? સિટીઝ. વેરી ગુડ. અને બીજું કયું દેખાય છે? સુરત. વેરી ગુડ. તો આપણે આ સેન્ટેન્સ રીડ કરીએ. બોલજો મારી સાથે હા બધા. માય સિટીઝ નેમ ઇઝ સુરત. તમારી સિટીનું નેમ શું છે? સુરત છે. વેરી ગુડ. ફરી રીડ કરીએ. હા બોલજો. માય સિટીઝ નેમ ઇઝ સુરત. સો ફ્રેન્ડ્સ, તમને આ ફ્લેશ કાર્ડ દ્વારા આ માયસેલ્ફને સેન્ટેન્સ રીડ કરવાની મજા આવી? આવીને તો ફ્રેન્ડ્સ, તમને આ માયસેલ્ફના સેન્ટેન્સીસ રીડ કરવાની મજા આવી. હવે આપણે આ સેન્ટેન્સીસને નેક્સ્ટ પીરિયડમાં લખીશું નોટબુકમાં. તો તમે બધા રેડી રહેજો, આપણે નેક્સ્ટ પીરિયડમાં મળીશું. બાય બાય.